અને રબરબેન્ડને આપણે બળ આપીએ છીએ બરાબર, ત્યારે એનો આકાર બદલાય છે. રબરબેન્ડ છે ને આપણે ખેંચીએ છીએ તો એનો આકાર બદલાય છે, પર જેવું આપણે એ બળ છોડી દઈએ છીએ એટલે એ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એનો મતલબ કે આ લાક્ષણિકતા સાચી જ છે. કોઈ પણ ઘન પદાર્થ છે એને પોતાનો નિશ્ચિત આકાર છે જાળવી રાખે છે. રબરબેન્ડ છે ને આપણે બળ આપીએ ત્યાં સુધી ખેંચાયેલી રહે, પણ જેવું આપણે એ બળ મુક્ત કરીએ છીએ એટલે પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. બરાબર, તો આજે આપણે આ બધી વસ્તુઓ ભણ્યા. બરાબર, ફરીથી જોઈએ ઘન પદાર્થના લક્ષણો કયા કયા હોય છે, તો કે જેનો નિશ્ચિત આકાર હોય, જેનું નિશ્ચિત કદ હોય અને જેની નિશ્ચિત સીમા હોય, એ દરેકે દરેક પદાર્થને આપણે શું કહીએ છીએ, ઘન પદાર્થ કહીએ છીએ. આટલું લખી નાખો. તો ચાલો એકવાર આનું રિવિઝન કરી લઈએ. તો કે દ્રવ્યના કણોની ત્રણ લાક્ષણિકતા આપણે ભણ્યા. સૌથી પહેલી કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે, એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોતા નથી. બીજી લાક્ષણિકતા શું ભણ્યા, તો કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, ગતિમાન હોય છે. અને ત્રીજી લાક્ષણિકતા ભણ્યા કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, એની વચ્ચે એક પ્રકારનું એવું બળ છે કે જે દ્રવ્યના કણોને એકબીજા સાથે જોડી રાખે છે, જકડી રાખે છે. અને પછી આપણે ભણ્યા દ્રવ્યની પહેલી અવસ્થા, ઘન અવસ્થા. હવે આવતીકાલે આપણે આના બીજા અમુક ઉદાહરણો જોશું અને પ્રવાહી અવસ્થા વિશે વાત કરશું. આભાર.